હું અત્યારે બદ્રીનાથથી હરિદ્વાર પાછો આવી રહ્યો છું અને રુદ્રપ્રયાગથી આ સુધી 10 કિલોમીટર પછી હરિદ્વાર તરફ કલ્યાસોળ કરીને જગ્યા છે, ત્યાં આ જે દેખાઈ રહ્યું છે તે ડેમ સાઇટ છે અને આ ડેમ સાઇટમાં નીચે અગાઉ માતાજીનું મંદિર હતું નદીની વચ્ચે, પણ ડેમ બન્યો એટલે માતાજીના મંદિરને રિકન્સ્ટ્રક્ટ કરી અને ઉપર લીધેલું છે અને બાજુમાં જ આ ગામનો જૂનો બ્રિજ દેખાઈ રહ્યો છે ગામ સાથે જોડતો, અને અહીં ધારી માતા એટલે કે મહા દક્ષિણકાલી માતાજીનું મંદિર છે અને બહુ જ અહીંયાના લોકો અને બહારથી પણ જે જાણકાર હોય આવે અને દર્શન કરવા આવે છે. હવે આ વિડીયો શૂટનો હેતુ મારો એ હતો કે મારી સાથે મારી આ ટૂરના ડ્રાઈવર લખપતસિંહ ચૌહાણ કરીને છે અને તેમનું ગામ દેવપ્રયાગ દેવપ્રયાગ કે નજદીક દેવપ્રયાગ અભી આપકા ગાંવ કા બોલીએ જરા મેરા ગાંવ દેવપ્રયાગ કે નજદીક હૈ જોર સે બોલીએ દનસાડા મેરા ગાંવ કા નામ હૈ ઓર હમ લોગ મૂળ નિવાસ હમારે જો 1377 સે પહેલે કે હવે હું બીજું એ જણાવવા માંગુ છું કે એમણે મને બધી માહિતી આપી અને હું કદાચ બીજા કોઈને વાત કરું તો એ વાત એવી બને કે ભાઈ ભાસ્કરભાઈ ક્યાંથી લે જાણી કે એવી રીતે, પણ અહીંયા ઉત્તરાખંડમાં એમના કહેવા પ્રમાણે કે જે કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને બધા જે વસેલા છે તે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર બંગાળ અને કોઈ બંગાળથી આવીને જે તે સમયે આદિ ગુરુ શંકરાચાર્યએ અહીંયા વસાવેલા છે એમની વધુ માહિતી એમની પાસેથી જ મેળવી હૈ. અભી આપકા જો ભી માહિતી આપકી માહિતી ઓર યહાં કી માહિતી જો આપને મેરે કો દિયા થા વો જરા બતાઈએ. हम लोग जोर से बोलिए हमारे जो पूर्वज थे हमारे जो अभिलेखों के अनुसार बच्चों के अभिलेखों के अनुसार 1377 से पूर्व यहाँ बसे गए हैं. एक एक मिनट अभिलेख એટલે જે ગવર્નમેન્ટ પ્રમાણપત્ર આપે કે તમે અહીંયા આ ઉત્તરાખંડનો વસવાટ કેટલા સમયનો છે. 1377 વર્ષ પહેલાંથી આ લોકો આ પ્રજાતિ અહીંયા પોતે ચૌહાણ છે એટલે ક્ષત્રિય છે એ રહે છે એવું કહેવું છે. હા જી બોલીએ. 1377 से पहले पूर्व में यहाँ बसे हुए थे. 1370 पहले का भी कोई रिकॉर्ड उपलब्ध नहीं है. 1370 ईस्वी सन के सन सन बराबर इससे पीछे का कोई रिकॉर्ड उपलब्ध नहीं है. और हम लोग मूल निवासी राजस्थान महाराष्ट्र गुजरात कुछ लोग बंगाल से यहाँ आए हैं हिंदू धर्म की इस सनातन धर्म को बचाने के लिए जगत गुरु शंकराचार्य आदि गुरु शंकराचार्य आद्य गुरु शंकराचार्य के वजह से यहाँ आए हैं. क्योंकि उस टाइम बौद्ध जैन और इस्लाम धर्म का प्रचलन ज़्यादा हो गया था. बौद्ध धर्म का भी ज़्यादा था. हाँ इसलिए सनातन धर्म को बचाने के लिए ये लोग उत्तराखंड में निवास करने लगे. बहुत अच्छा धन्यवाद. अरे बीजू मैंने एक देहरादून पास एक भाई पर मिला था जिन्हें एनी सरनेम सोलंकी कीधी थी અને એ વખતે મેં એમને પૂછ્યું હતું કે ભાઈ સોલંકી તો અમારા ગુજરાતમાં હોય છે એટલે એણે કીધું અમારા પૂર્વજો ગુજરાતથી જ આવેલા છે અને એ પોતે ક્ષત્રિય હતા એટલે આ ઉત્તરાખંડ જે છે તે આદિગુરુ શંકરાચાર્ય કે આજે સને 2018 સંવત 2075 આજથી 2500 વર્ષ પહેલાં તેમણે 4 મઠ સ્થાપેલા એને આદિગુરુ શંકરાચાર્ય થઈ ગયા અને તેઓ આખા ભારતમાં ભ્રમણ કરેલું અને તે દરમિયાન એમને યોગ્ય લાગ્યા છે યોગ્ય પાત્ર અને સનાતન ધર્મની રક્ષા માટે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે જે એકદમ ડિવોશનલ હશે ધર્મ એકદમ સનાતન ધર્મના સ્પિરિચ્યુઅલ માણસ હતા. મૂળ નિવાસી હે શુદ્ર યહાં કે મૂળ નિવાસી શુદ્ર યહાં કે મૂળ નિવાસી અચ્છા એ સિવાય બધાને અહીંયા એમણે વસાવેલા એમને જે તે સમયે વિનંતી કરી હશે કે આપણી ધર્મની રક્ષા માટે અને સૌથી પહેલાં તો આ બધા આમના પૂર્વજોનો પણ આભાર માનવો જોઈએ કે આવા અત્યારે પણ અઘરું લાગી રહ્યું છે જે હિમાલય એ સમયે કેવી રીતે આવીને વસવાટ કર્યો હશે એ પણ એક બહુ જ મોટું આમ ઊંડાણપૂર્વક વિચારીએ તો બહુ જ સારું કહેવાય. અને તમે જુઓ તો મુસ્લિમ શાસન આવ્યું અંગ્રેજ શાસન આવ્યું એટલે બધા ઘણા બધા શાસનો ભારતમાં જે ફેરફેર થયો તેમાં બદ્રી કેદાર કે અન્ય કોઈ ઉત્તરાખંડના કોઈ પણ મંદિરો આજની તારીખે તૂટેલા બીજા ધર્મએ તોડેલા જોવા નથી મળતા. એટલે હિમાલયમાં જે આ ઉત્તરાખંડ ખાસ વિશેષ કે જ્યાં બ્રિટિશરો પણ પહોંચી નથી શક્યા મુસ્લિમ શાસકો પણ પહોંચી નથી શક્યા અને આપણી હિન્દુ સનાતન ધર્મની ગરિમા સચવાયેલી છે અને એના બધા આપણે જે અધિકારી શ્રેય આપવું જોઈએ એવા આવા બધા અહીંયાના લોકોને જ આપવું પડે એ જાણકારી હતી.